વડોદરા શહેરમાં રાહુલ ગાંધી ઝિંદાબાદના સૂત્રો ચારે સાથે રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામું ન આપે તે માટે કોંગ્રેસે અપીલ કરી છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. કોંગ્રેસની હાર માટે પોતાને જવાબદાર માનીને રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે, ત્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીને અધ્યક્ષ પદેથી આપેલું રાજીનામું પરત ખેંચવા માંગણી કરતા દેખાવો કરવામાં આવી રહ્યા છે. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પાસે રાહુલ ગાંધી જિંદાબાદ, રાહુલ ગાંધીની કોંગ્રેસના યુવાન કાર્યકરોએ જરૂર છે તેવા બેનર્સ અને પોસ્ટરો સાથે દેખાવો કર્યો હતો. આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ભીખાભાઈ રબારી, અમીર રાવત, ઋત્વિજ જોશી, શ્વેતા મહેતા, જગદીશ બ્રહ્મભટ્ટ, પપ્પુભાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા જનાદેશને અમે સ્વીકારીએ છીએ, પરંતુ કોંગ્રેસ પુનઃ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ આવનાર દિવસોમાં પૂરજોમ અને જુસ્સાથી સત્તામાં પરત ફરશે. રાહુલ ગાંધી 2019ની લોકસભાની ચૂંટણીને લઈને એમની અધ્યક્ષતામાં જે ચૂંટણી લડી અને એમાં જે પાર્ટીને બહુમતી નથી મળી અથવા પાર્ટી સારા ઉમેદવારો જીતાડી નહીં શકી, પોતાની જવાબદારી સમજીને એમને રાજીનામું મૂકી છે. પણ એક એક કાર્યકર્તા એવી ઈચ્છા રાખે છે કે રાહુલજીની અંદર એક એક કાર્યકર્તાનો વિશ્વાસ છે. ગાંધી પરિવારે જ આ કોંગ્રેસ પાર્ટીની કમાન જ્યારે જ્યારે પણ સંભાળી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી બહાર નીકળી છે. આપ સમજી શકો છો કે ઇન્દિરા ગાંધી જ્યારે હારેલી ત્યારે બીજી વખત ફરીથી મજબૂતાઈથી બહાર નીકળેલા. ઇન્દિરા ગાંધી નહીં રહ્યા તો રાજીવજીએ કમાન સંભાળી અને 21મી સદી તરફ દેશ લઈ ગયા. જ્યારે પાર્ટી ફરીથી પાર્ટીને તકલીફ પડી ત્યારે ફરીથી સોનિયા ગાંધી પાર્ટીમાં આવ્યા અને એમને કમાન સંભાળીને પાર્ટીને મજબૂતાઈથી લઈ ગયા. હાર જીત થયા કરે, કોઈના કહેવાથી, બીજી પાર્ટીના વાળાના કહેવાથી કે ગાંધી પરિવાર આવું છે ને આવું છે, એ લોકોને ખબર નથી કે જે લોકોએ શહાદત આપી હોય, ચાહે ઇન્દિરા ગાંધી હોય ચાહે રાજીવજી હોય, જે ઉંગલી કટાકે શહીદો મેં નામ લિખાને વાલે અમારી પાર્ટી કી તરફ ક્યાં દેખેંગે. અમે એટલું જ કહીએ છીએ કે એક એક કોંગ્રેસ જનમાં રાહુલ ગાંધી પર જે વિશ્વાસ છે એ વિશ્વાસના લીધે એમને રાજીનામું આપવું નહીં જોઈએ. એક એક કાર્યકર્તા એમની જોડે છે, એક એક કાર્યકર્તાએ કાર્યકર્તા બનીને તમારી સાથે આ પાર્ટીને ફરીથી સંગઠિત કરીને મજબૂત કરશે. પણ તમારે રાજીનામું નહીં આપવું જોઈએ કોઈના કહેવાથી. અને કોઈને પાર્ટીમાં હાર જીત થાય છે બધા સ્વીકાર કરે છે, પણ કોઈક ઈવીએમથી જીત્યો છે, કોઈ ગુંડાગર્દીથી જીત્યો છે. અમારી લડાઈ સાચી દિશા તરફ છે. અને રાહુલ ગાંધી તો એવું કહે છે કે કોઈ અમારે કોઈ કેટલી બી ગાલિયા દે લેકિન હમ પ્રેમ કી ભાષા દેંગે. અને આજે પણ અમે કહીએ છીએ કે રાહુલ ગાંધી પ્રેમની ભાષા આપીને આ દેશને જોડશે. એક એક કોંગ્રેસ પાર્ટીના જન્મમાં એમના પર વિશ્વાસ છે એટલે એમને રાજીનામું નહીં આપવું જોઈએ, એ માટે અહીંયા ભેગા થયા છે.